હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર શ્રી માલકંદેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ શાંતિને લઈને મંદિર સંકુલમાં શાંતિ યજ્ઞ યોજાયો. દેશ સહિત ગુજરાતમાં કોરોનાના કહેરને લઈને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ સહિત તાલુકામાં પણ કોરોનાને લઈ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે ધંધા રોજગાર ઉપર પણ મોટી અસર જોવા મળી રહી છે. ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ તથા પ્રાંતિજ બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ મહારાજ, શાસ્ત્રી પ્રશાંતભાઈ મહારાજ સહિત બ્રાહ્મણો દ્વારા આજે શ્રી માર્કંડેશ્વર મહાદેવ દાદાના મંદિર સંકુલ ખાતે વિશ્વની શાંતિ માટે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રી ભોરા શિવ અને મહાકાલી માતા પાર્વતી માતા પાસે વિશ્વની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તો મંદિર સંકુલ ખાતે યજ્ઞ 4 બ્રાહ્મણો દ્વારા યોજાયું હતું અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્વ શાંતિ માટે હવન યોજાયું હતું. તો નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા એ પણ વિશ્વ શાંતિ સાથે દેશ ગુજરાત સહિત જિલ્લામાં અને પ્રાંતિજ નગર સહિત પ્રાંતિજ તાલુકા શાંતિ બની રહે તે માટે યજ્ઞમાં બેસીને પ્રભુને માતાજીને પ્રાર્થના કરી હતી. તો બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ યોજાતા આખું એ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સંજય રાવલ, JDSTV, પ્રાંતિજ. હાલને આ કોરોના મહામારીના કારણે વિશ્વની અંદર ઘણી બધી આફતો સર્જાઈ રહી છે, ઘણું મનુષ્ય મરી રહ્યું છે અને ગુજરાતમાં ઘણો મોટો કોપ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. એટલે શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે અમે પોતે એવું નક્કી કર્યું કે આ મહામારી ભોળાનાથ અને માતાજી દૂર કરે, એટલે માર્કંડેશ્વર મહાદેવ મંદિરે અમે એક આ મહામારી દૂર કરવા માટે, વૈશ્વિક મહામારી દૂર કરવા માટે અમે એક આ યજ્ઞનો આરંભ કર્યો છે અને એ યજ્ઞમાં ગામના આગેવાનો અને પ્રાંતિજ ગામના નગરપાલિકાના પ્રમુખ શ્રી દીપકભાઈ કડિયાએ પણ અમૂલ્ય ફાળો અહીં આપ્યો છે, સમય આપ્યો છે, એ બદલ અમે દીપકભાઈનો પણ આભાર માનીએ છીએ, ગામના આગેવાનોનો આભાર માનીએ છીએ. અને આ મહામારીના કારણે અમે સંક્રમણ ન થાય માટે ઓછામાં ઓછા માણસો દ્વારા એ યજ્ઞનો આરંભ કર્યો છે અને આ યજ્ઞ મહામારી દૂર કરવા માટે, લોકોને શાંતિ મળે, લોકોના જીવનું રક્ષણ થાય એ માટે મહારુદ્ર ભોળાનાથને અને મા કાલી માતાને પ્રાર્થના કરી વંદન કર્યા યજ્ઞનો પ્રારંભ કર્યું છે અને અમને વિશ્વાસ છે કે હવે આ મહામારી ઓછી